धर्म ए समाजनी सुरक्षा धारयते इति धर्म। आ धर्मनी बात हूँ वारे वारे पाछी कहूँ छू, आ हूँ सांप्रदायिक बात नहीं करतो। हव हव ना संप्रदाय ना पोतपोताना रीति रिवाज होय, ये पोतपोताना रीति रिवाज, एने हूँ धर्म नहीं कह। धर्म एटले सनातन धर्म, हाँ सत्य छे, अहिंसा छे, आ ए बधा जे धर्म छे ई ज्यां सुधी समाज में हशे त्यां सुधी समाज टकशे। एटले धार्यते इति धर्मः, समाज ने जे धारण करे एनुं नाम धर्म छे। मंदिरो बनावा ई राजानो धर्म छे। खाली रोड रस्ता बनावा एटलो ज राजानो धर्म नथी, देशनी जनता में धर्म टकी रहे एटला माटे धार्मिक स्थानों ना निर्माण करवा ई पण राजानो धर्म छे। जे देश में धर्म ज नहीं होय ए देशनी जनता ने विनाश थता पण वार लागे नहीं। समाज धर्म थी टके छे, समाज धर्म थी व्यवस्थित रहे छे। शासन तो केटलो कंट्रोल करी शके, आ दुनिया में जाजा लोको तो धार्मिक होवाने कारणे स्वतः पाप करता नथी, स्वतः खोटे मार्गे जाता नथी, एटले समाजनी व्यवस्था टके। बाकी जो बधा उद्धत ने स्वच्छंदी बने ने तो प्रशासन कंट्रोल पण ना करी शके। धार्मिकता ने कारणे, धार्मिकता नो मतलब मारो कोई टीला टपका नथी। धर्म एटले सनातन धर्म, जे सत्य बोलू, चोरी ना करवी, व्यभिचार न करवो, दगादुगी ना करवी, जे सनातन धर्म छे ए ज्यां सुधी ना टके त्यां सुधी समाजनुं निर्माण पण न थाय। अने एटला माटे धार्मिक स्थानो बनावा ए राजानुं कर्तव्य छे। अने एटला माटे आज મોંઘીબાઈએ પણ કીધું કે ધાર્મિક સ્થાનો બનાવવા એ રાજાનો ધર્મ છે। કરાવવા દેવ નિવાસ જેહ રાજા તણો ધર્મ અનાદિ એહ, તેનું વળી ખર્ચ ન ભે હમેશ, આજીવિકા એવી કરો નરેશ। એટલે ક્યારેક ઈશ્વર અવસર આપે તો સાઉથ ઇન્ડિયાની યાત્રા કરજો, દક્ષિણ ભારતની। હે મોટા મોટા જે મંદિરો છે ભાઈ, એ આ ભારત દેશના રાજા મહારાજાઓએ બનાવેલા છે, અને હજારોની પ્રોપર્ટી છે એ પણ રાજાઓએ પરમાત્માને અર્પણ કરેલી પ્રોપર્ટી છે। આ પદ્મનાભ ભગવાનનું મંદિર ખજાનો ગણાય નહીં એટલો નીકળ્યો, પણ એ મંદિર બનાવનારા રાજા હતા। રાજાને રોજનો નિયમ હતો કે પેલા ઈશ્વરના મંદિરે જાઓ અને પછી રાજ્ય કાર્યભાર કરો। અને એક દિવસ એ કેરળના રાજાથી જો મંદિરે ન જવાય તો બીજે દિવસે દંડના રૂપમાં પરમાત્માની દક્ષિણા ભેટમાં દેતા। જેમ કોઈને દંડ દઈને કેમ અમુક ધનનો દંડ દેવામાં આવે, 5000 ભરવા પડશે, એમ એ રાજા પોતે ભગવાનને પૈસા અર્પણ કરતા કે કાલે મારાથી મંદિરે નહોતું હોવાનું, એનો હું આ દંડ તમને ભરું છું। આવા રાજા થયા છે આ ભારત દેશમાં। ભારત દેશની આજની યુવા પેઢીને આ પણ યાદ રાખવું જોઈએ, વોટ્સઅપમાં નકરા ફેક મેસેજો મોકલવામાં જિંદગી ન બગાડવી, એમ દેશ બનતો નથી। દેશ તો કોઈ સારા સાત્વિક અને ધાર્મિક માણસથી બને છે ભાઈ। આવા રાજા મહારાજાઓથી સમાજનું નિર્માણ થાય એમ નથી થતું। અને આજે એ પદ્મના ભગવાન અરવિંદ રાખતા રાજા, એમને કોઈ પૂછ્યું કે તમે આ મુગટ ઉપર ચરણારવિંદ શું કરવા રાખો છો, અને ત્યારે રાજા એમ કહેતા કે અમે પ્રજાના રાજા છીએ એટલે મુગટ પહેરીએ છીએ, પણ આ પદ્મના ભગવાનના તો દાસ છીએ એટલે એના ચરણારવિંદ અમારા મુગટ ઉપર રાખીએ છીએ। પ્રજાના રાજા પણ ભગવાનના તો અમે દાસ છીએ, એટલા માટે સારા મંદિરો બનાવવા, એનાથી હજારો માણસો સદમાર્ગે વળે છે। આજે આપણા હિન્દુઓમાં અમુક અમુક લોકો બહુ ખોટું કરી રહ્યા છે સમાજની માટે। વિકૃતિ ફેલાવનારા કોઈ પણ તત્વો હશે એનો એને બિલકુલ વિરોધ નથી, જેનાથી સમાજમાં વિકૃતિઓ ફેલાઈ રહી છે, જેનાથી યુવા પેઢી બરબાદ થઈ રહી છે, જેનાથી સમાજ બરબાદ થઈ રહ્યો છે, જેનાથી બેન દીકરીઓની આબરૂ જોખમમાં મુકાઈ રહી છે, એવી વિકૃતિ ફેલાવનાર, કોઈના નામ નહીં હું લઉં,
પણ વિકૃતિ ફેલાવનારા વ્યક્તિઓ, વિકૃતિ ફેલાવનારી સંસ્થાઓ કે વિકૃતિ ફેલાવનારા કોઈ પણ યુનિટો, એનો કોઈને 5% વિરોધ નહીં. અને જ્યાંથી સંસ્કૃતિનું પ્રવર્તન થતું હોય એનો જ માણાને વિરોધ છે ભાઈ. કોઈ દારૂ ગમે એટલો પીવે છે એનો કોઈને વિરોધ નથી. શંકર ઉપર થોડોક અભિષેક કરો ત્યાં જ માણાને વિરોધ છે. આવી એક સમજવા જેવી ચીજ છે કે ખોટા વિરોધો કરવાથી કોઈ મતલબ નથી. અને એક વાત યાદ પણ રાખી લેજો, આ હિન્દુસ્તાન છે, આ ઋષિ મુનિઓનો દેશ છે. અહીંયા 500 કે 1000 વર્ષ વિદેશી લોકોએ આક્રમણ કર્યું ને, તો આ દુનિયામાં કોઈ પણ એક સંસ્કૃતિ આદિ સુધી ટકી હોય તો એ હિન્દુસ્તાની સંસ્કૃતિ છે. આ સંતો ભક્તો અને આ ઋષિ મુનિઓ શૂરવીર અને સતી નારીઓની ભૂમિ છે. આ ભૂમિ એની ઉપર આ લોકો જ્યાં સુધી જીવતા હશે ત્યાં સુધી સંસ્કૃતિ જાવા નહીં દે. અને એટલા માટે વિરોધ કરવામાં પણ વિવેક હોવો જોઈએ. વિરોધ કરવામાં પણ માણસને પોતાની માનવતા ન ભૂલાઈ જાય એનું જ્ઞાન હોવું જોઈએ. હા, હું ઘણીવાર જોઉં છું કે આજે કેટલી આપણી યુવા પેઢી અમુક વ્યસનોમાં, ડ્રગ્સમાં, અમુક ડ્રિંકિંગમાં, અમુક વિકૃતિઓમાં બરબાદ થઈ રહી છે. પરિવારના પરિવાર દુઃખી થઈ રહ્યા છે. એની સામે પગલું ભરવા કોઈ, એની વિશે તમે એક પણ ક્યાંય વોટ્સઅપમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં કે ટિકટોકમાં તમે ક્યાંય એની વિશે કોઈ કોમેન્ટ જ નહીં જોઈ શકો. જ્યાં સારું કામ થતું હશે, હજારો લોકોના ઉદ્ધારનું કામ થતું હશે, ત્યાં માણસોને કોમેન્ટ કરવાનું મન થાય છે. એટલે જાગૃત થવાની જરૂર છે. આ કથાઓ હજારો માણાના દિલ પરિવર્તન કરે. આજનો તાજો ઉદાહરણ બોલું, અમારે એક પોલીસ ભાઈ આજ આવ્યા હતા મને મળવા, ઠેઠ ભરૂચ બાજુ ક્યાંય રહેતા હતા. એટલી ત્વરાથી આવેલા, મને કે સ્વામી હું 1 વર્ષ ગુરુકુલમાં ભણેલો, પણ એ વખતે કોઈ પૂજાપાઠનું કહેતું ને તો મને એમ થાય કે આ બધું શું પૂજાપાઠને ટીલા ટપકા. અમારા ગામમાં 2 સ્વામિનારાયણના મંદિર, પણ એ કે આમ મને એ કે બહુ ફાવે નહીં, તમે જેમ ઘણીવાર કથામાં કહો એમ કે હું ટકલા કહીને જ બોલાવતો સાધુની. પણ એ કે જ્યારથી તમારી કથા સાંભળવાનું શરૂ કર્યું, આજ 6 મહિના થયા, મેં નક્કી કર્યું જીવનમાં કે હું મારી જિંદગીમાં કોઈ દિવસ કોઈ ભ્રષ્ટાચાર નહીં કરું. કે નક્કી કર્યા પછી લાલચો દેનારા તો ઘણા મળ્યા. મેં જોયું કે મારી પરીક્ષા થઈ રહી છે, કે પણ હું એકનો મેક નહીં થયો. એ કે 1.5 કલાક એ પોલીસ ભાઈ મારી પાસે બેઠા. અમદાવાદમાં હમણાં સાણંદમાં મેં કથા કરેલી ત્યારે એક PSI ભાઈ આવેલા મારી પાસે. મને કે સ્વામી પહેલાં એ કે આમ બદલી કરે ને થોડીક બીક રહેતી હતી, મોડી જગ્યાએ જાઉં મજા નહીં આવે. જ્યારથી તમારી કથા સાંભળવાનું શરૂ કર્યું, નક્કી કર્યું કે જિંદગીમાં કોઈ દી કરપ્શન ન કરવું ને ભ્રષ્ટાચાર ન કરવો. આજ એ કે મને નોકરીની બીક જ નથી લાગતી, ગમે ત્યાં મૂકે નહીં, કે ગમે ત્યાં મૂકે મને બીક જ નહીં લાગતી, અને નોકરી કરવામાં મજા આવે છે. આ કથાઓ માણસને કરપ્શનમાંથી બહાર કાઢે, આ કથાઓ માણસને ભ્રષ્ટાચાર, વ્યભિચાર એમાંથી બહાર કાઢે, વ્યસનમાંથી બહાર કાઢે અને સંસ્કૃતિનું પ્રવર્તન કરે. આવા આવા વકીલો હોય, મને એણે એ વાત ભાઈ એ કીધી સ્વામી કે મેં એકવાર લગભગ આપણા સચ્ચિદાનંદ સ્વામી દંતાલીવાળા, એમણે એક પુસ્તક લખેલું અને એમાં એમણે એક રતિલાલ વકીલની વાત લખેલી. મેં એ વાંચેલી, મને બહુ ગમી, એટલે મેં 1-2 વાર કથામાં કીધેલી કે એ વકીલભાઈએ એક કેસ લડ્યા અને પછી વિધવાબાઈની દીકરી એના છૂટાછેડા કરાવ્યા અને વિધવાબાઈની દીકરીને રડતા હાંજે એણે જોયા. કેસ તો એણે જીતાડી દીધો ઓલા લોકોનો, પણ પછી આને એટલો પશ્ચાતાપ થયો કે આવી હાઈના પૈસા લઈને મારે જિંદગીમાં શું કરવું. એ માણસ વળતે દાડે બધું છોડી અને સમાજની સેવામાં લાગી ગયેલો. આ પ્રસંગ મેં કહેલો, એ ભાઈ મને કહેતા હતા કે સ્વામી મને આ પ્રસંગ એટલો ટચ કરી ગયો એ કે મેં નક્કી કર્યું કે જિંદગીમાં કોઈ દી કરપ્શન નહીં કરું, મારા ઘરમાં હું અનિતિનો રૂપિયો નહીં લાવવા દઉં. અને એટલા માટે ભાઈ અમારે મનસુખભાઈ, આપણા કેન્દ્રીય મંત્રી, એકવાર સુરત મંદિરે આવ્યા હતા રુસ્તમબાગ, એ કહેતા હતા એ કે સ્વામી સમાજ ધારે ને તો સરકાર બદલી શકે, પણ સરકાર સમાજને ન બદલી શકે એ તો કોઈ હારા સંતો જ બદલી શકે. એ કે આ મનસુખભાઈનું સ્ટેટમેન્ટ હતું, હે માંડવિયા, મનસુખભાઈ માંડવિયા.
હા બહુ સરસ, આપણને આપણને આમ આમ લાગે કે કેટલી સરસ એને આ વાત કીધી. એ કે સમાજ ધારે, સરકાર ધારે તો સમાજને ન બદલી શકે, સમાજ ધારે તો સરકારને બદલી શકે, સમાજને તો સારા સંતો બદલી શકે. એટલે ભારત દેશના યુવાનો, ખાસ હિન્દુઓ, આપણા દેવી દેવતાઓ ઉપર, આપણા ધર્મો ઉપર જે કોમેન્ટો કરીએ છીએ તો એના પરિણામો પણ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે ભાઈ. ધર્મ એ સમાજની સુરક્ષા, ધારયતે ઇતિ ધર્મઃ. આ ધર્મની વાત હું વારે વારે પાછી કહું છું, આ હું સાંપ્રદાયિક વાત નહીં કરતો. હવ હવના સંપ્રદાયના પોતપોતાના રીતિરિવાજ હોય, એ પોતપોતાના રીતિરિવાજ, એને હું ધર્મ નહીં કહે. ધર્મ એટલે સનાતન ધર્મ, હા, સત્ય છે, અહિંસા છે, આ એ બધો જે ધર્મ છે એ જ્યાં સુધી સમાજમાં હશે ત્યાં સુધી સમાજ ટકશે. એટલે ધાર્યતે ઇતિ ધર્મઃ, સમાજને જે ધારણ કરે એનું નામ ધર્મ છે.